સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ ઈસમોની મહિલાએ પરચો બતાવ્યો, એકને ઝડપી પાડ્યો, બે ફરાર. ઘટના સીસીટીવીમાં કેદ. મહિલાએ બાઇક પર ભાગતા સ્નેચરોને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. સુરતના વેણુ વિસ્તારમાં પોદાર રેસિડેન્સ પાસે એક મહિલા પસાર થઈ રહેતી એકલી પસાર થઈ હતી. તે મહિલાને જોઈને ત્રણ ચેઇન સ્નેચિંગ કરનાર ઈસમો તેના ઉપર નજર રાખીને બેઠા હતા. મહિલા રસ્તામાંથી પસાર થતી વખતે આસપાસ અન્ય કોઈ રાહદારી કે કોઈ વ્યક્તિ ન દેખાતા લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. પસાર થતી મહિલાની આગળ ઊભા રહીને ગળામાં ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા મહિલાએ હિંમતભેર સામનો કર્યો હતો, જેથી એક ઈસમ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય બે ભાગી જવામાં સફળ થયા હતા. આ ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ત્રણ ચેઇન સ્નેચિંગ કરનાર ઈસમો બાઇક ઉપર આવીને મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરતા મહિલાએ બાઇક ઉપર ભાગતા ઈસમોને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને બૂમાબૂમ કરી નાખી હતી. મહિલાનો અવાજ સાંભળતા આસપાસના રેસિડેન્સના સિક્યુરિટી ગાર્ડ દોડી આવીને સ્થિતિ જોઈને ચેઇન સ્નેચિંગ કરવા આવેલા ઈસમોને પકડવા દોટ મૂકી હતી. ત્રણ ઈસમો પૈકી પોતાનો બચાવ કરવા માટે તેમણે મહિલાને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાએ હિંમતભેર ત્રણેય ચેઇન સ્નેચરો સામનો કર્યો હતો. ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાએ સ્નેચરને નીચે પાડી દીધા બાદ તેમણે જુસ્સો બતાવ્યો હતો. આજુબાજુના સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવતા આખરે બે ચેઇન સ્નેચર ભાગવામાં સફળ રહ્યા હતા અને એક ચેઇન સ્નેચર લોકોના હાથે ઝડપાઈ ગયો હતો, જેણે તેમને પોલીસના હવાલે કર્યો હતો. સુરતમાં પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશેષ કારણે સ્નેચરો મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે, જેથી કરીને તેઓ સરળતાથી ચેઇન ઝૂંટવીને ભાગી શકે, પરંતુ આ મહિલાએ તેમનો હિંમતભેર સામનો કરીને ચેઇન સ્નેચિંગ થતાં અટકાવી છે. પરંતુ પોલીસ દ્વારા સતત પોશ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવવું જરૂરી છે, જેથી શહેરમાં અન્ય મહિલાઓ આ પ્રકારે ચેઇન સ્નેચિંગનો ભોગ ન બને